नमस्कार विद्यार्थी मित्रों, श्रीमती चंपाबेन वसंतभाई गजेरा माध्यमिक शाला में आप सौ कोई नु हार्दिक स्वागत है। आड़िए आजना वीडियो लेक्चर नी अंदर आपणे धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी ना पाठ नंबर 1 रासायणिक प्रक्रियाओं अने समीकरणों विषे माहिती मेळवीशुं। तो चालो विद्यार्थी मित्रों, पाठनी शुरुआतनी साथे ज तमने तेना नाम परथी ज ख्याल आवी गयो हशे के आ पाठनी अंदर आपणे रसायणोनी प्रक्रियाओं अने तेमना समीकरणों विषे माहिती मेळवानी हशे। तो चालो प्रस्तावनाथी शुरुआत करिए। रोजिंदा जीवननी नीचे दर्शावेल परिस्थितिओने ध्यानमां लो अने विचारो कि शुं थाय छे ज्यारे उनाळामां ओरडाना तापमाने दूधने खुल्लुं राखवामां आवे। उनाळा दरमियान दूधने ज्यारे ओरडाना तापमाने खुल्लुं राखवामां आवशे तो तमने ख्याल ज हशे कि आ दूधनी अंदर शुं थशे कि दूध बगड़ी जशे। त्यारबाद लोखंडना तवा तपेला खीलाने भेजवाड़ा वातावरण में खुल्लू राखवामां आवे। हवे आनी अंदर स्टेनलेस स्टीलना वासणों की बात करवामां आवेली नथी, केवा तो के लोखंडना तपेला अथवा तो लोखंडना वासणों, आवा वासण ने ज्यारे भेजवाड़ा अथवा तो वरसादी वातावरण में खुल्ला मुकवामां आवे छे त्यारे शुं थाय छे के थोड़ा समय बाद तेना अंदर काट लागतो जोवा मळे छे। त्यारबाद द्राक्षनું આથમણ થઈ જાય છે, ખોરાક રંધાઈ જાય છે, આપણા શરીરની અંદર ખોરાક પાચન થાય છે અને આપણે શ્વાસ લઈએ છીએ। તો આ બધી જ પરિસ્થિતિઓ કેવી છે કે એક સમય બાદ તેની અંદર પરિવર્તન જોવા મળે છે। આવી જ રીતે ઉપર્યુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે એમ કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે। આપણે રાસાયણિક અને ભૌતિક ફેરફાર વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા હતા। ફેરફાર થવો મતલબ કે તેની અંદર પરિવર્તન આવું અને આ પરિવર્તન કોઈક રાસાયણિક પ્રક્રિયાના લીધે થતું હોય તો આ રાસાયણિક પ્રક્રિયાના લીધે થતા ફેરફારને કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે। ત્યારબાદ તમને કદાચ આશ્ચર્ય થશે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે, આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? તો આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું। ત્યારબાદ પ્રવૃત્તિ 1.1, હવે આ પ્રવૃત્તિ અંદર સૌ પ્રથમ આપણે થોડાક સાધનોની જરૂર પડશે, તો તેના અંદર બર્નર, ચીપીઓ, મેગ્નેશિયમની પટ્ટી, વોચ ગ્લાસ, આટલી વસ્તુ આપણે જોઈશે। તો શું કરશું, સૌ પ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને ચીપિયાની મદદથી પકડી બર્નર ઉપર ગરમ કરીશું। ગરમી આપવાના લીધે મેગ્નેશિયમની પટ્ટીને કેવું મળશે, તાપમાન વધારે મળવાના કારણે ચીપિયાની નીચે આપણે વોચ ગ્લાસ ગોઠવીશું અને એ વોચ ગ્લાસની અંદર મેગ્નેશિયમના રાખ જેવો ભૂકો જોવા મળશે। આ રાખ જેવો ભૂકો ખરેખર શું હશે, તો કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતિ સળગશે અને સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે। આ સફેદ પાવડર એ જ રાખ છે। આ પાવડરને આપણે શું કહીશું, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ। શું કામ, તો કે મેગ્નેશિયમની પટ્ટી અને હવામાં રહેલો ઓક્સિજન આ બંને વચ્ચે પ્રક્રિયા થશે। હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ જે આપણને નિપજ મળશે શું હશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવશે। ત્યારબાદ ફરી એક પ્રવૃત્તિ દ્વારા આપણે થોડીક માહિતી મેળવીએ, તો સૌ પ્રથમ એક કોલિંકલ ફ્લાસ્ક અથવા કસનળીના થોડા ઝીંકના દાણા નાખો। સૌ પ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે અને તેના અંદર થોડાક ઝીંકના દાણા નાખવાના છે। ત્યારબાદ તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, સાંદ્ર હોય કે મંદ, કોઈપણ એસિડની સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે। તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ દેખાઈ રહ્યું હોય તેવું દેખાય છે, કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો, શું તેના તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? તો કે હા, એસિડ નાખવાના કારણે તેના તાપમાનમાં ફેરફાર થતો આપણને જણાશે।
આ રીતે તમે જોઈ શકો છો કે કોઈ પણ અવસ્થામાં, રંગમાં, વાયુમાં કે તાપમાનમાં રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે ફેરફાર જોવા મળે છે અને આવા ફેરફારને શું કહી શકાય? તો કે રાસાયણિક ફેરફાર. ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય છે. અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં પરિવર્તન, રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે નીચે આપેલી કોઈ પણ પરિવર્તન થઈ શકે છે. જરૂરી નથી કે આ જ થાય. અથવા તો અવસ્થામાં, રંગમાં, વાયુ કે તાપમાન આ ચારમાંથી કોઈ પણ એક પરિવર્તન આવી શકે છે અને આવા પરિવર્તન આવતા આપણે કહી શકીએ કે ગમે જે તે પદાર્થની અંદર રાસાયણિક ફેરફાર થયો છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આ પાઠનો પહેલો મુદ્દો રાસાયણિક સમીકરણો આપણે શરૂઆત કરીશું. તો કે આગળની પ્રવૃત્તિ મુજબ જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આપણે પ્રવૃત્તિ એકમાં શીખ્યા એ મુજબ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ગરમી આપીએ છીએ અથવા તો બર્નર ઉપર ગરમ કરીએ છીએ ત્યારે તેના અંદર શું થતું હતું? તો કે હવામાં રહેલો ઓક્સિજન મેગ્નેશિયમની પટ્ટી સાથે, એટલે કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતો હતો અને આપણને નિપજ સ્વરૂપે શું મળતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન કરવું ઘણું જ લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત રૂપે લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સ્વરૂપમાં લખવું. હવે આ પ્રક્રિયાને આપણે શાબ્દિક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી એટલે શું લઈશું? તો કે મેગ્નેશિયમ વત્તા પ્લસ એના અંદર કયો વાયુ મિશ્રણ થયો હતો? કે હવામાંથી રહેલો ઓક્સિજને શું કર્યું હતું? મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી. એટલા માટે લખી શકીએ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. ત્યારબાદ તીરની નિશાની પ્રક્રિયા સૂચવે છે અને પ્રક્રિયાના અંતે આપણને નિપજ સ્વરૂપે શું મળશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ સમીકરણ તમને બુકમાં દેખાઈ રહ્યું હશે તે રીતે આપણે શાબ્દિક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. હવે જે બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બંનેને આપણે પ્રક્રિયા કહી શકીએ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જે આપણને પ્રક્રિયાના અંતે મળે છે તેને નિપજ કહી શકીએ છીએ. રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. મેં તમને જણાવ્યું એ મુજબ મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને શું છે? પ્રક્રિયકો. અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ એટલે કે આપણી નિપજ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે નિપજ કહીએ છીએ. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. હવે પ્રક્રિયાની અંદર તમને તીરની જે નિશાની દર્શાવેલી છે એ શું છે? તો કે નિપજમાં રૂપાંતર થવું એટલે કે પ્રક્રિયા થવી. તીરની નિશાની પ્રક્રિયા સૂચવે છે. પ્રક્રિયકોને એક શાબ્દિક સ્વરૂપમાં સમીકરણમાં ડાબી તરફ અને તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે, તેવી જ રીતે નિપજોને જમણી તરફ અને તેમની પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. હવે પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકને ડાબી બાજુ લખાશે અને જે નિપજ મળશે એને જમણી બાજુ લખાશે અને તે શું પ્રક્રિયાની દિશા સૂચવે છે. તો આ હતો આપણો રાસાયણિક સમીકરણનો મુદ્દો. આગળના મુદ્દાની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક સમીકરણને શાબ્દિક સ્વરૂપે લખતા શીખ્યા. હવે આ જ પ્રક્રિયાને આપણે એકદમ ટૂંકમાં રજૂ કરી શકાય તો આસાની થઈ જાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? તેથી જ
શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ। કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે। મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપર્યુક્ત શાબ્દિક સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય છે। તો સૌ પ્રથમ એમજી એટલે કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમની સંજ્ઞા છે એમજી, જે તમને ખ્યાલ હશે, વત્તા ઓક્સિજન, હવામાંથી આપણને ઓક્સિજન મળેલો હતો અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરેલી હતી એટલે એમજી પ્લસ ઓ ટુ, ઓ ટુ છે ઓક્સિજનની સંજ્ઞા। ત્યારબાદ આગળના મુદ્દામાં અભ્યાસ કરીએ એ મુજબ પ્રક્રિયાને દર્શાવવા માટે આપણે તીરનો ઉપયોગ કરીશું અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે MgO। તો આ રીતે એમજી પ્લસ ઓ ટુ બરાબર પ્રક્રિયા થઈ શું આપણને નિપજ મળશે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ। આ રીતે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી સમીકરણને એકદમ ટૂંકમાં લખી શકીએ છીએ। તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો। હવે ડાબી બાજુથી શરૂઆત કરી જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણવાની છે અને તેની સરખામણી કરો। જ્યાં સુધી બંનેના પરમાણુઓની સંખ્યા એક સરખી નહીં થાય ત્યાં સુધી આપણું સમીકરણ સંતુલિત ગણાશે નહીં, અને તેને સંતુલિત નહીં હોય તો આવા સમીકરણને કેવું કહેવાશે, અસંતુલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી। આ દળ સમાન ન હોવાના કારણે આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે। મેગ્નેશિયમ હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે। આ હતો રાસાયણિક સમીકરણને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં લખવાનો મુદ્દો, કઈ રીતે આપણે લખી શકીએ છીએ। ત્યારબાદ પ્રક્રિયાને સંતુલિત કઈ કરવી અથવા તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવી તેના વિશે વધુ આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। આભાર।